أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بھارا سامردہ رہو فری ایک بار تمہارے سمکش حضر تھیا چھے مائے رمضان المبارک نا درسو پیش کروانی ساتھ تھے جنو پیشے آور سے اپنے رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم نی کرے لی پتانا داماد مولای کائنات علی بن ابی طالب علیہ السلام نے وصیتو اینا بارا ما اپنے چرچہ کرے رہیا چھے آج انشاءاللہ تعالی ساتھ ممولی نے اپنے نومو سبق یعنی نومی وصیت تمہارے سمکش پیش کرسو جمعی اندر رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم آپ رمانے مولا کائنات نے ارشاد فرما بیو انہیں کہیو یا علی ولی المرائی ثلاث خصال اے علی جی دیکھار باوارو چھے ریا کر باوارو چھے بیجا پاسے تینے مان میڑا باوارو چھے ہر ایک کام کوتا نا بیجا نا دیکھار باوارو کرے چھے ثلاث خصال اینی تران خصلتو ہوئی چھے اتوا تو ترون نشانی ہوئی چھے اتوا تو ترون صفتو ہوئی چھے اتوا تو ترون عادتو ہوئی چھے پہلی عادت رسول کریم ارشاد رہا چھے کہیو یطول الرکوع والسجود مع الناس فی الصلاة ویخففو اذا کان وحدہ دیکھا رہا رہا پہلی صفت یہ ہوئی چھے یا پہلی عادت یہ ہوئی چھے کہ اینا رکوع نے طول آپے چھے یعنی لمبا آوے چھے سجداؤں نے لمبا آوے چھے جارے مانسو نا وچما ہوئی چھے અને નમાઝની અંદર પણ અને જ્યારે એકલો હોય છે તો આ બધું જેમ ઓછું થાય એમ ટૂંકું થાય એમ ઓછું થાય એ પ્રમાણે એકાત્મા જે છે એને નિપટાવી છે રૂકુ પણ એકાત્મા ઓછા સજદાઓ પણ ઓછા ત્યારબાદ બીજી સિફત રસૂલ ઇરશાદ ફરમાવે કહ્યું વયતવાદઉ લિનાસ વયતકબ્બરુ અલા અયાલિહી વહદહ બીજી સિફત દેખાડવાની એ હોય છે કે માણસોના વચમાં બહુ નમ્ર હોય છે નરવાશની સાથે હાલતો ચાલતો ફરતો હોય છે અને ઘરની અંદર બધા ઉપર તકબ્બુર કરે છે રૂઆબ જમાવે છે બધાને ડાળો આપે છે અથવા તો પોતાના કુટુંબવાળાઓને દબાવે છે ઓય તકબ્બરુ અલા અયાલે એમના જે પોતાનું કુટુંબ છે એના ઉપર તકબ્બુર કરે છે અને ત્રીજું વયકથર આઈબન્નાસ અથવા તો અન યકથર આઈબન્નાસ અને ત્રીજી વસ્તુ એ કે માણસોના એબ જે છે જાજા પ્રમાણમાં એના પાછળ જાય છે એબ હોય પણ એને વધારી વધારીને લોકોની સામે ફાશ કરે છે અને બયાન કરે છે આજો આ ત્રણ વસિયતો રસૂલે કરીને જે મૌલાએ કાયનાત કરેલી એના ઉપર આપણે અગર ઊંડો વિચાર કરીએ તો માહે રમઝાન મુબારકના દિવસો છે અને આપણે જોઈએ કે આવી જ એક વસ્તુ માહે રમઝાન મુબારકને સમજાવવા સાથે આપણા ચોથેમાં ઇમામ ઝૈનુલ આબિદીન પોતાની જે દુઆ છે માહે રમઝાન મુબારકના ઇસ્તકબાલ માટેની એમાં જુમલાઓ કહે છે અને કહે છે થુમ્મા ખલ્લિસ ઝાલિકા કુલ્લુહુ મિન રિયાલ મુરાઈન વ સુમઅતિલ મુસ્મઈન ખુદાયા માહે રમઝાન મુબારક છે એની અંદર હું ઘણી મહેનતો કરીશ ઘણી કોશિશો કરીશ મારા પૂરા તન મન ધન અને શરીરના અવયવો હરેકને તારી રાહમાં અર્પણ અને પેશ કરીશ પણ ખુદાયા તારી બારગામાં દુઆ છે કે રમઝાન મુબારકનો મહિનો છે એવું ન બને કે આ બધા કાર્યો જે છે એ રિયામાં ચાલ્યા જાય વખાણને હાસિલ કરવાની અંદર ચાલ્યા જાય ખુદાય એટલી તાકાત દઈ દે કે આ બધા અમાલ જે છે એને હું રિયાથીને બચાવી લઉં અને વખાણને આશાથીને બચાવી લઉં અને જ્યારે નમાઝની વાત આવી તો રસૂલે કહ્યું હતું લાંબા લાંબા રૂકુ કરે છે લાંબા લાંબા સજદાઓ કરે છે અને માણસોના વચમાં એ પણ તો કેમ ન કરે કારણ કે આપણને ખબર છે અને અવારનવાર સંદેશ હું આપું છું કે ઇસ્લામની અંદર કુરાન મજીદની અંદર આપણે નજર કરવા જઈએ તો કઈ રીતે પરવરદિગારે આલમ આપણને માણસોને સાથમાં અથવા તો નમાઝ જમાતની અંદર પોતાની નમાઝોને અંજામ આપવી જોઈએ એના માટે કુરાન મજીદમાં અમુક ઇશારાઓ છે દાખલા તરીકે પરવરદિગારે આલમ સૂરે બકરાની 43મી આયતમાં ઇરશાદ ફરમાય છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વાકિમુસ સલા વાતુઝ ઝકા વરકઉ મઅ રાકિઈન નમાઝ ને કાયમ કરો ઝકાત ને અદા કરો અને રુકુ કરવા વારાઓ સાથે રુકુ કરો આ મુમિનો સાથે છે પરવરદિગાર આલમ કુરાન મજીદમાં એક ઔરતને પણ આ જ હુકમ કરે છે જનાબે મરિયમને એ પણ સૂરે આલ ઇમરાનની 43મી આયત છે એમની અંદર ખુદાનો હુકમ થયો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા મરિયમ اقنطي لربك واسجدي
ورکعی مع الراکعین. ای مریم تارا پروردگار نی اطاعت فرما برداری کار سجدو کار انے رکو کروا وارو ساتھے رکو کار. معلوم پڑے چھے کہ نمازوں نے جیم بنی ایم اپنے جماعت نی ساتھے ساتھے بنی نی ادا کروانی چھے. پر ایک بیماری آوی شکیم چھے رسول ایج کہیو کہ مانسو نا بچوا مانسو نی ساتھے آ دیکھا رو وارو رکو نی سجدہ نے دور آپے چھے نی لمبا آوے چھے. انے جو ہمیں پر اینا مٹے خدا دے کریمے قرآن مجید میں پھٹکار پر پیش کریو چھے. پروردگار عالم سورہ معون قرآن مجید 107 مو سورو چھے اینی آیت و نشان چھے 4, 5, 6 امنی اندر اپنے بتاوے چھے کہیو بسم اللہ الرحمن الرحیم فویل للمصلین ویل چھے نماز پڑھوا وراو ماتے کون اینا پچھے دی پیاکیا خدا دے کریم کرے چھے اللہ دینم عن صلاتیم ساہون اے لوگو کہ جے پتانی نمازوں نیے بے پروا یا لاپروائی نیسا تھے یا موڑی ریتے ادا کرے چھے انے پچھے اللہ دینم یوراؤن اے لوگو کہ جے عملوں نے ریا بیچاروں نے دیکھا رہا ماتے پتانی زندگی نی اندر عملی روپ آپے چھے. تو ازار مخترم آ ریا تینے આપણને બચવા માટે રસૂલ કરીમ બયાન કરે છે કે મુસલમાન તને અગર એ જાણવું છે કે તું રિયાખોર છો કે નહીં તો જોઈ લે તારા એકાદમાં શું તારો અમલ છે અને લોકોના વચમાં શું તારો અમલ છે. અગર લોકોના વચમાં અમલ વધી જાય છે તો કદાચ કદાચ તું આ બીમારીની અંદર લાયક થઈ ગયો છો અથવા તો આ બીમારી તને લાગુ પડી ગઈ છે. ત્યાર પછી બીજો અમલ હતો શું વયતવાદા લિનાસ વયતકબરુ અલા ઇયાલ વહદે એ માણસો ઉપર અને એને આપણે ગુજરાતીમાં એટલું જ કહે કે ઘરની અંદર જ્યારે બાપ આવે યા કોઈ પણ શખ્સ આવે યા મા આવે એટલો રોવાબ હોય ઘરની અંદર કે બાળકો ધ્રુજતા હોય બીતા હોય કંઈ બોલી ન શકતા હોય બહાર જાય તો કોઈ પણ જાતનો રોવાબ ન હોય બધાના વચમાં નિમાળા થઈને રહેતા હોય યાની નમ્રતાની સાથે વર્તતા હોય પણ ઘરમાં જ્યારે આવે તો તકબ્બુર કરે એવા ઘણા ખરાની સ્થિતિ બની શકે એમ છે. એટલા માટે રસૂલે કરીમે કહ્યું તને અગર જાણવું છે કે તું ઘરની અંદર કેવો નમ્ર છો અને બહાર કેવો નમ્ર છો આ બંનેને તપાસી જોજે તો તને જવાબ મળી જશે કે તારો શુમાર કેની અંદર થાય છે. અને ત્રીજી વસ્તુ હતી કે વાય યક્તર આઈબન નાસ માણસોના આઈબને વધારી વધારીને યા વધુ કરીને પેશ કરે છે. તો આ વસિયત માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબે નહજુલ બલાગામાં એક જુમલો કહ્યો છે. આપે કહ્યું મન નઝર ફી આઈબ નફસે ઇશ્તગલ અન આઈબ ગૈરે જે માણસ પોતાના આઈબ ઉપર નજર કરશે તો એ બીજાના આઈબ પાસેથી ને નફરો થઈ જશે યાને કે બીજાના આઈબ તપાસ કરવા એના પાસે સમય નહીં રહે કારણ કે પોતે પોતાના આઈબને ઢૂંઢવાની અંદર યા તલાશ કરવાની અંદર જિંદગીને વિતાવતો છે. અને અલ્હમ્દુલિલ્લાહ અઝાને મહતરમ ખુદા દે કરીમ સત્તારુલ અયુબ છે જે આઈબોને ઢાંકવા વાળો છે. આપણે દુઆએ કબીરની અંદર હંમેશા પડીએ છીએ કે કમ મિન કબીહિન સતરતા ખુદાયા કેટલા એવી ખરાબ વસ્તુઓ છે કે જે રીતે ઢાંકી દીધી અથવા તો ખુદાને બીજા વિરદોની અંદર માં નામ મળશે કે યા મન અઝરલ જમીલ વ સતરલ કબીહ તું એ છો એ ખુદા કે જે સુશોભિત વસ્તુ હોય છે શોભિતી વસ્તુ હોય છે એને બહાર પાડે છે અને જે કદરૂપી વસ્તુ હોય છે જે આઈબ હોય છે એને તું ઢાંકે છે. તો અઝાને મહતરમ આપણને રસૂલે કરીમ આ વસિયત દ્વારા શું સમજાવી રહ્યા છે કે સમાજની અંદર આ વસ્તુનો તને ખ્યાલ રાખવો જોઈશે વરને તારો શુમાર મુરાઈની અંદર થઈ જશે. અને અઝાને મહતરમ એક અજીબ મસલો છે શા માટે હું બિચારા આઈબો પાછળ જાઉં છું. મૌલાએ કાયનાત એક હદીસ યાદ અપાવી દઉં આ પેરશાદ ફરમાવ્યો કહ્યું અલ અશરાર યતબઉના મહાસન નાસ વ યતરકુના મહાસનહુ ખરાબ લોકો જે છે ને આ જ હોય છે કે જે માણસોની ખરાબીના પાછળ દોડતા હોય છે અને આ લોકોની અચ્છાઈ જે હોય છે સારી સિફતો આ લોકોની અંદર હોય છે એને છોડી દેતા હોય છે. અને આ સિફત કેની છે કમા યતબે અતુબાબ અલ મવાદી અલ ફાસિદા બિલકુલ એ જ પ્રમાણે કે જે પ્રમાણે માખીઓ જે છે એ ગંદી જગાઓના પાછળ પાછળ દોડે છે. યાને મૌલાએ કાયનાત બયાન કરે છે કે અહીં મુસલમાન અગર તારી અંદર આ સિફત આવી જાય તો તારા અને માખીઓની અંદર કંઈ ફેર નથી. માખી ઉપર નજર તો કર માખી હંમેશા ગંદગી ઉપર જઈને બેસે છે તું શા માટે બીજાના આઈબોના પાછળ દોડે છે. એટલા માટે
ઈસા નબી અલૈહિસ્સલામની પોતાના હવારીઓને એક નસીહત છે કે જે આ પ્રમાણે મળે છે, યા અબિદ સુ તલુમુન નાસ અલા ધન વ તનસુન અનફુસકુમ વ લા તલુમુન અનફુસકુમ અલા યકીન. એ લોકો, તમે એટલા ખરાબ થઈ ગયા છો કે તમે માણસોને ઠપકો મારો છો અલા ધન, તમને ખાતરી પણ નથી કે એ લોકોની અંદર આઈબ યા ખરાબી છે, અને તમે પોતાને ઠપકો નથી મારતા, હાલ કે તમને પોતાને ખબર છે કે તમારી અંદર કઈ કઈ ખરાબીઓ છે. હા અઝીઝો, આ વસ્તુ તરફ કે જે સમાજને બગાડવાની વસ્તુ છે, ખુદાને કરીમે સૂરે નૂરની 19મી આયતમાં ઈશારો કર્યો છે, ઈરશાદ થયો, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇન્નલ લદીના યુહિબ્બુના અન તશિઅ અલ ફાહિશાતુ ફિલ લદીના આમનુ લહુમ અઝાબુન અલીમુ ફિદ દુનિયા વલ આખરા વલ્લાહુ યઅલમુ વ અન્તુમ લા તઅલમુન. સૂરે નૂરની 11મી 19મી આયત, 24મો સૂરો 19મી આયત. ખુદાની અંદર શું બયાન કરે છે, એ લોકો કે જે ચાહે છે કે મોમિનોના કૃત્યોને ઉઘાડા કરે, મોમિનોના વચમાં બેશર્મ, મોમિનોના બારમાં બેશર્મીની વાતો ફેલાવવામાં આવે, તો એ જાણી લે કે દુનિયામાં પણ આ લોકો માટે અઝાબ છે, આખરતમાં પણ લોકો માટે અઝાબ છે. આ વાતથી ખુદા વાકેફ છે, પણ તમે નથી જાણતા. એને બીજા અલ્ફાઝમાં કે આનાથીને જે બગાડો સમાજની અંદર થાય છે એ ખુદા જાણે છે, પણ તમને એનો ખ્યાલ નથી. ખુદાની બારગામાં દુઆ કરે કે ખુદાયા, આ જે વસિયતો રસૂલે કરીમે મોલાએ કાયનાતને પેશ કરેલી છે એને અમે અમારી રૂપ આપીએ, અને આવી ખતરનાક બીમારીઓની અંદર અમે દાખલ ન થઈએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.